तो पतंग रसियाओ छेल्ली घड़ीए खरीदी करवा निकळ्या छे। अमदावाद, सूरत, वडोदरा, राजकोट बधे ज पतंग बजार में भीड़ देखाई रही छे। उत्तरायणनी मजा माणवा माटे पतंग रसियाओ तैयार थई गया छे। पतंग रसियाओ में जबरदस्त थनगनाट जोवा मळी रह्यो छे। शनिवारे अने सोमवारे बे दिवसनी रजा में उमंगथी लोको पतंग चगावशे। लोको ऊंधियुं, जलेबी अने तलसाकड़ीनी जयाफत उड़ावशे। पण उत्तरायणनी सवारथी ढाबा पर जई अने पतंग चगावा माटे पतंग માટેનો સામાન જોઈએ અત્યારથી જ લેવા મને ખરીદી લોકોએ શરૂ કરી દીધી છે। સુરતના લોકો સાથે સંવાદદાતાએ વાત કરી, સુરતની બજારોમાં કેવી ભીડ છે, આવો જઈએ સીધા સુરત। ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતના જૂના અને જાણીતા ડગરવાડ બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે। યુવાનો, બાળકો સહિત પરિવાર સાથે લોકો પતંગની ખરીદી કરવા આવ્યા છે। આ સુરતના જૂના અને જાણીતા ડગરવાડનો બજાર છે જ્યાં લોકો પતંગની ખરીદી કરવા માટે ભારે ભડકણ ભીમ જોવા મળી રહી છે। કારણ સુરતીઓ જે હોય છે દરેક તહેવારની ધૂમધામથી ઉજવણી કરવા હોય છે, જ્યારે ઉત્તરોના પર્વ જે હોય છે ઉત્તરાયણના પર્વને લઈને પણ ખાસી યુવાનો ધૂમધામથી ઉજવણી કરવા હોય છે, જ્યારે આ પર્વને આખરી ઓક આપવા માટે યુવાનોને અહીંયા ભીડ ઉમટી પડી રહી છે અને પતંગની ખરીદી કરવા માટે અહીંયા જોવા મળી રહ્યા છે। બાળકો સાથે અહીંયા આવ્યા છે, રંગબેરંગી પતંગો છે જે ફિરકીઓની ખરીદી કરી રહ્યા છે અને સાથે જ જે રીતના ઉત્સાહ જે છે યુવાધનમાં અહીં યુવાનોમાં અહીં જોવા મળી રહ્યો છે। આપણે અહીંયા જે પરિવાર સાથે જે લોકો છે અહીંયા આવ્યા છે ખરીદી કરવા માટે આવ્યા છે, આપણી જે સ્ટોલો ઉપર અલગ અલગ સ્ટોલો લાગ્યા છે અને લોકોની ભીડ જોવા મળી રહી છે। બાળકોને લઈને અહીં આવ્યા છે, શું કહેશો, કેટલો ઉત્સાહ છે કે આ પતંગની ખરીદી કરવા તમે આવ્યા છો પરિવાર સાથે? પતંગની ખરીદી કરવા છોકરાઓ માટે ખુશ છે, છોકરાને આનંદ મળવો જોઈએ બસ। બાળકો પણ આવ્યા છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણનો તમારામાં? બહુ બહુ વધારે છે। કઈ પતંગ ખરીદી કરી? હજી લઈશું અમે લોકો, હજી લેવાના છે। બાળકોમાં પણ ઉત્સાહ છે, આ જે પર્વ હોય છે બાળકો જ નહીં યુવાનો જ નહીં પરંતુ ક્યાંક વડીલો પણ આ પર્વની ઉજવણી કરતા હોય છે। લોકોની પરિવારમાં ભારે ભીડ જોવા મળી રહી છે પતંગની ખરીદી કરવા માટે। આપણી અહીંયા એક બેન છે, જાણીશું, શું કહેશો બેન, પતંગની ખરીદી કરવા આવ્યા છો, સુરતીઓ દરેક પર્વની ધૂમધામથી ઉજવણી કરતા હોય? એકદમ ચોક્કસ, સુરતીઓ દરેક પર્વની ઉજવણી કરે છે, એટલે પતંગ જો ને અહીંયા રસ્તો જો કેટલો બધો ગીર્દી છે, બરોબર? કેટલા ઉત્સવ આ મનાવશો પરિવાર સાથે? બસ ફ્રેન્ડ્સ, અને એક દિવસ ફ્રેન્ડ્સ જોડે અને એક દિવસ પરિવાર સાથે રહીશું। પરિવાર સાથે અને મિત્રો સાથે આ પર્વની ઉજવણી થનાર છે ત્યારે અન્ય પણ અહીંયા છે આવ્યા છે, શું કહેશો, પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવા જે ખરીદી કરવા આવ્યા છે, શું કહેશો, કેટલો ઉત્સાહ છે આવતીકાલે ઉત્તરાયણ છે અને ખરીદી કરવા? ફૂલ ઉત્સાહ છે, ઉત્તરાયણનો ઉત્સાહ સુરતમાં ન હોય તો ક્યાં હોવાનો? ચોક્કસ સુરતમાં ન હોય તો ક્યાં હોય, શું કહેશો, તમે પણ કાલે પતંગ ચગાવશો? યહા ચગાવશો ને, કેવી તૈયારી કરી રહ્યા છો? હાલ બહુ તૈયારી કરી રહ્યા છે, અત્યારે એ માટે જ આવ્યા છીએ। જે યુવાનો જ નહીં પરંતુ યુવતીઓ પણ અહીં પતંગની ખરીદી કરવા આવ્યા છો, બજારોમાં ભીડ જોવા મળી રહી છે, જૂના અને જે જાણીતા જે છે ડગરવાડ કહેવાય છે આ બજારને, આવી રીતના શહેરના વિવિધ બજારોની અંદર ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। હલેક વિક્રેતાના જે સ્ટોલો છે ત્યાં લોકોની ખરીદી કરવા ભીડ જોવા મળી રહી છે। અહીં વિક્રેતા છે, આપણે એમની જોડે જાણીશું, આજે છેલ્લો દિવસ છે ખરીદીનો અને આવતીકાલે શો કઈ સુરતીઓ પતંગનો ઉત્સાહ મનાવશે અને કઈ ગરાકી રીતના હાલનો માહોલ જોવા મળી? ખૂબ સરસ માહોલ છે હાલમાં તો, હા ખૂબ સરસ માહોલ છે હાલમાં તો, હમણાં મજા આવી રહેલી છે। હવે થોડીક હજી વાર છે, જમીન આવશે બધા કસ્ટમર્સ લોકોને, પછી વધારે ભીડનો માહોલ થશે। કેટલા વાગ્યા સુધી આવી રીતના ધમધમતું રહેશે પતંગ બજાર? 12:30-1 વાગ્યા સુધી, મોડી રાત સુધી આ પતંગનો જે બજાર છે ધમધમશે, કારણ સુરતીઓ જે છે હરેક દરેક તહેવારની ધૂમધામથી ઉજવણી કરતા હોય છે અને આજે જે ઉત્તરાયણનો જે આવતીકાલે પર્વ છે એને આખરી ઓકવા માટે ત્યાં લોકો પરિવાર સાથે બહુ ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ પતંગની ખરીદી કરી રહ્યા છે, પતંગની દોરીની ખરીદી કરી રહ્યા છે, તેમજ જે રીતના તડકાથી બચવા માટે ચશ્માની પણ અહીં ખરીદી કરી રહ્યા છે। જે ક્યાંક જાય જે રીતના કોરોનાનું જ્યારે માહોલ હતો એ રહીને પતંગમાં જે ક્યાંક તહેવારોની ઉજવણી
ઉજવણી કરવામાં ન આવતી હતી, પરંતુ હવે તો સામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય પરિસ્થિતિ બાદ જ્યારે સુરતના બજારો આવી રીતના ધમધમી રહ્યા છે અને ખાસો યુવાનોમાં જે છે અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે અહીંયા જાણીશું, શું કહેશો કાકા, તમે પણ આવતીકાલે પતંગ ચગાવશો? હા, ચગાવી તો પણ બરો દોરી બેસ, બરો દોરી લેવી અને બેસ છે, કારણ કે એ પતંગ ચગશે અને પેચ કાપશે. ઓકે, ભીખાભાઈ ફિરકી વાળા. યુવાનો સહિત અહીંયા જે વડીલો છે, વડીલો પણ અહીં પતંગની ખરીદી કરવા માટે આવ્યા છે. આપણે અહીંયા જાણીશું, શું કે છો, બાળકને લઈને તમે આવ્યા છો પતંગની ખરીદી કરવા, કેટલો ઉત્સાહ છે? ઘણો ઉત્સાહ છે. કેટલો ઉત્સાહ છે તમારો? બાળકોને લઈને આવવામાં ઘણો ઉત્સાહ છે. શું કે છો, પતંગની ખરીદી કરવા આવ્યા છો? યસ. આવતીકાલે કઈ રીતના ઉત્સવ મનાવશો? મજાનો. પેચ કાપશો? હા. બાળકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બાળકોની સાથે સાથે યુવતીઓ પણ અહીં જોવા મળી રહી છે, જે પતંગની જે છે ખરીદી કરી રહ્યા છે. સુરતની અંદર દરેક જે તહેવાર છે, સુરતીઓ ધૂમધામથી ઉજવણી કરતા હોય છે અને હાલ તો જે પતંગનો જે ઉત્સાહ જે લોકોમાં જોવા મળી રહ્યો છે અને આવતીકાલે આ પર્વની ઉજવણી કરશે એની આખરીઓ કાપવા માટે પતંગોની ખરીદી કરી રહ્યા છે, ફિરકોની ખરીદી કરી રહ્યા છે અને પરિવાર સાથે પોતાના ધાબાઓ ઉપર સુરતીઓ જે છે પતંગ ચગાવશે, રંગેબરંગી પતાવશે, આકાશ ભરેલું દેખાશે અને એકબીજા સાથે પેચ લગાવશે અને આવી પોચીની જે ગુંજ છે એ ઉઠશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે પ્રશાંત ડિવરે, જી 24 કલાક. તો હવે આપણે સીધા અમદાવાદ લઈ જઈએ. અમદાવાદથી સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી તો સૌથી વધુ થાય છે, આખા દેશમાં ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં સૌથી વધુ રંગે ચંગે થાય છે, તો બજારોમાં કેવી રોનક છે, કેવી ભીડ છે, લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે ખરા? બિલકુલ ચિંતન, સ્વાભાવિક રીતે અમદાવાદીઓ શોખીન તો રહ્યા જ છે, પરંતુ આ વર્ષની ઉજવણી એટલા માટે અનોખી રહેશે કારણ કે દર વર્ષે જે ઉજવણી કરતા હોય છે તેમાં છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો કોરોના જે છે તે દરેક લોકોને નડી ગયો હતો અને ત્યારબાદ ખરીદી જે છે તે ખૂબ જ ઓછી થતી હતી, પરંતુ આ વર્ષે વાત કરીએ તો અનેક લોકો જે છે તે મોડી રાત્રે અંતિમ દિવસે ખરીદી કરવા માટે પતંગ હોય કે પછી દોરી ફિરકી કે અન્ય એન્જોયમેન્ટ માટેના સાધનો તે લોકોની ખરીદી કરી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, આ પ્રહલાદનગરના દ્રશ્યો જ્યાં અનેક એવા ખરીદદારો આવ્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, આપ ક્યાંથી આવ્યા છો, આ વખતની ઉત્તરાયણ કેવી રીતે ઉજવશો? અમે લોકો આમ તો અમેરિકાથી આવ્યા છીએ, અહીંયા આગળ ઇન્ડિયામાં વિઝિટ કરીએ છીએ. લગભગ 15 વર્ષ પછી પહેલી વખત ઉત્તરાયણ કરીશું. પેન્ડેમિક પછી આ પહેલી વખત એવો સારો સમય આવ્યો છે કે બધા અમે સાથે આવી શકીએ, તો ફેમિલી સાથે બધા અમે લોકો ઉજવવાના છીએ. આપ અહીંયા જ રહો છો, છેલ્લા ઉત્તરાયણ જે છે ફેમિલી સાથે મનાવવાની એક માહોલ હોય છે, આ વખતની ઉત્તરાયણ કેવી રીતે અનોખી? જોરદાર છે, જોરદાર છે માહોલ બધાનો. અમારા દીકરાઓ આવ્યા છે અમેરિકાથી, ભાઈ ભાભી આવ્યા છે, અમારી દીકરી અહીંયા આગળ છે અને સખત મજા આવી રહી છે કે આ જે એન્જોયમેન્ટ છે આફ્ટર પેન્ડેમિક, ઇટ્સ ઓસમ, ઓસમ. પણ કહેવાય એવું કે દરેક વખતે એન્જોયમેન્ટ તો અમદાવાદીઓ કરતા જ હોય, આ છેલ્લી ખરીદી શા માટે કરવાની, પહેલા કેમ ના કરી? એ જે એન્જોયમેન્ટ છે છેલ્લી તારીખનો, છેલ્લા સમયનો, આગલા દિવસનો 12 વાગ્યાનો, ઇટ્સ ઓસમ. અને અમારી દીકરી જે એન્જોય કરી રહી છે ટોપી પહેરીને અમેરિકાથી, ઇટ્સ ઓસમ. વેર આર યુ ફ્રોમ? ન્યુયોર્ક. ઓકે, હાઉ ડઝ અ કાઇટ ફેસ્ટિવલ? I'm very excited. This is my first time. I'll keep you updated. જે રીતે આ અહીંયા આગળ લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમની ઉત્તરાયણ જે છે તે મનાવવા માટે આવે છે, ખાસ કરી પતંગ બજારની વાત કરું તો પતંગ બજાર જે છે તેમાં પણ ખૂબ જ એવો માહોલ જોવા મળી રહ્યો છે જે દર વર્ષે ખૂબ જ ઓછો હોય છે, પરંતુ આ વર્ષે ક્યાંક બજાર એવી ઉત્તરાયણનો માહોલ જે છે તે ચોક્કસથી જોઈ શકાય છે. લોકો જે છે ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે, એટલે લાગી રહ્યું છે કે આ વર્ષે કદાચ ઉત્તરાયણ જે છે તે લોકો રંગે ચંગે મનાવશે અને સાથે સાથે એન્જોયમેન્ટ જે છે તેના માટેના આયોજન કરવા માટે લોકો સક્ષમ બન્યા છે. મહત્ત્વનું એટલા માટે છે કે ગત વર્ષે કોરોના હતો, કોરોનાના કારણે ઘરાગી જે છે તે ઓછી હતી, પરંતુ આ વર્ષે ક્યાંક 30-20% જેટલો જે ભાવ વધારો છે તે દોરી અને પતંગમાં ઓન એન એવરેજ જે છે તે વધારો છે, પરંતુ કોઈને નથી નડતો ઉત્તરાયણ જે છે તે ઉત્તરાયણ જે છે તે ઉજવવાનો માહોલ ચોક્કસથી લોકોએ મન બનાવી લીધું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. મૌલિક, અમદાવાદમાં તો લોકો આવતીકાલે કોઈને વાત કરવાનો સમય પણ નહીં હોય, પણ અત્યારે તો લોકો સાથે વાત કરવી જરૂરી છે અને એમનો ઉત્સાહ જાણવો જરૂરી છે. વધુ લોકો સાથે વાત કરો, વેપારીઓ શું કહે છે એ જરા જાણવાનો પ્રયાસ કરો. હા,
બિલકુલ, કેટલાક વ્યક્તિઓ અહીંયા ખરીદદારી કરવા માટે આવતા હશે દર વર્ષની જેમ, આ વર્ષે પણ તેઓ આવી રહ્યા છે. તેમની સાથે સીધી વાત કરું. વડીલ, શું કહેશો, આ વખતે ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરવાનો એક અનોખો લાવો મળશે? બે વર્ષ કોરોનાના ગયા ત્યારબાદ પતંગ ભરી બજારની લાશ ખરીદી, કેવું એન્જોયમેન્ટ? બહુ સારું એન્જોયમેન્ટ, વાતાવરણ બહુ સારું છે અને લોકો ખરીદી કરી રહ્યા છે. મોંઘવારી નડે છે પણ તોય શોખ માટે તો બધા વાપરે જ છે રૂપિયા. તો આખરી ખરીદી કેમ કરવાની? આખરે જ ખરીદી કરે ને, છેલ્લે એન્ડમાં બજારનો માહોલ કંઈક અલગ હોય, એની ખરીદી કરવાનો આનંદ કંઈક અલગ હોય છે. એટલે આપ અહીંયા પતંગ બજારમાં આવ્યા છો ખરીદી કરવા, શું કહેશો? અત્યારે એવું લાગ્યું કે કાલે પવન એકદમ સારો રહેશે એટલે વધારે પતંગ અને વધારે દોરી લેવા માટે અમે અત્યારે તાત્કાલિક આવ્યા છીએ. કે જે લીધેલી છે દોરી અને પતંગ, એ કદાચ ખૂટે નહીં, એ અને ઉત્તરાયણની મજા અને ઊંધિયાની મજા આપણી બગડે નહીં, એટલા માટે અમે વધારે પતંગને દોરી લેવા માટે અત્યારે રાત્રે સ્પેશિયલ બોપલથી અહીંયા આવ્યા છીએ. બિલકુલ. તો જે રીતે ચિંતન લોકોનું કહેવું છે કે તેમની મજા ના બગડે, પવન સારી રહેવાની જે એક આશા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને તેને જ પગલે લોકો મોડી રાત્રે ખરીદી કરવા માટે પણ અહીંયા બજારમાં આવી રહ્યા છે. પરિવાર સાથે બજારમાં મજા મસ્તી કરતાની સાથે ખરીદદારી જે છે તે પણ આખરની ખરીદદારી કરી રહ્યા છે. ચિંતન. બિલકુલ મૌલિક, તમારી પાસે ફરી એક વખત આવીશું અને વેપારીનો મત આપણે જાણવો છે એટલે તમે કોઈ વેપારી પાસે જાઓ, પરંતુ લોકોને હવે રાજકોટ લઈ જઈએ. રાજકોટ તો રંગીલા રાજકોટ તરીકે ઓળખાય છે અને ઉત્તરાયણની ઉજવણી પણ ત્યાં રંગેચંગે થાય છે. આવો જોઈએ ઉત્તરાયણની આગલી રાત્રે રાજકોટમાં કેવો માહોલ છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે રાજકોટની સદર બજારની અંદર લોકો મોટી સંખ્યાની અંદર જે પતંગ અને દોરાની ખરીદી કરવા માટે થઈને ઉમટી પડ્યા છે. મોડી રાતના આ દ્રશ્યો છે તે કે જોઈ શકો છો કે જ્યાં જે આજ સવારથી જ લોકો ખરીદી કરવા માટે થઈને આવી રહ્યા છે. ખાસ કરીને આ વખતની વાત કરીએ તો જે પતંગનો ભાવ છે તેની અંદર 20-25% ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. તો દોરીનો ભાવ છે તેની અંદર પણ 25-30% જેટલો ભાવ વધારો છે તે થયો છે. ખાસ કરીને કોરોનાના બે વર્ષની વચ્ચે જ્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે લોકોએ કરી હતી ત્યારે નિયંત્રણની અંદર રહીને ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવામાં આવી હતી. સાઉન્ડ છે તે વગાડવા દેવામાં નહોતા આવ્યા. ત્યારે આ વખતે તમામ કોરોનાના નિયંત્રણો છે તે દૂર થઈ ચૂક્યા છે અને તેને કારણે પ્રથમ વખત લોકો ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવાના છે. રાજકોટવાસીઓની વાત કરીએ તો રાજકોટવાસીઓ રંગીલા રાજકોટના લોકો છે અને ખાસ કરીને આવતીકાલે સવારથી જ લોકો ધાબા પર અને અગાસી પર પતંગ છે તે દોરા લઈને ચડી જવાના છે અને ખાસ કરીને કાયપો છે ના નાદ છે તે સાંભળવા મળશે. જે રીતના રાજકોટની એક તાસીર છે કે લોકો ખાણીપીણીના પણ શોખીન છે ત્યારે તમામ ખાવા પીવાની જે વસ્તુઓ છે તે લઈને લોકો અગાસી પર જતા હોય છે. ઊંધિયું, ચીકી, જે જીંજરા છે સાથે જ તલ સાંકળી સહિતની જે વસ્તુઓ છે તે લોકો ખાવાનું વધુ પસંદ છે તે કરતા હોય છે અને આખો દિવસ ધાબા પર રહ્યા બાદ સાંજે પણ ત્યાં જ જે જમવાનું ભોજન છે તે લેતા હોય છે. મારી સાથે એક યુવાન છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, આવતીકાલે કઈ રીતનું આયોજન ઉત્તરાયણ પર્વનું છે અને ડીજે વગાડવાના છો, સાઉન્ડ વગાડવાના છો, અગાસી પર કેટલા વાગ્યાથી ચડી જવાના છો? સવારે 8 વાગે ચડી જવાના છીએ ડીજે સાથે અને ફૂલ ઉત્સાહ છે અમને અત્યારે. કેટલા લોકોનું આખું ગ્રુપ હશે? અમે 8 જણાનું ગ્રુપ છે. શું કહેશો કાકા, ઘરે કેવું આયોજન કર્યું છે આવતીકાલ ઉત્તરાયણ પર્વને લઈને? અમે બનાવ્યું છે અત્યારે ઊંધિયું ચાપડી, પછી ચીકી તલની, પછી આપણે શું બનાવ્યું છે, જીંજરા, બોર, બધું. બહુ રાજકોટ જેવી તો મજા ના આવે. કે પતંગ લીધી છે, કઈ રીતના આવતીકાલે પતંગ ઉડાવવાના છો? કે ફૂલ મોજ જ કરવાની છે. ચોક્કસ જ મોટી સંખ્યાની અંદર લોકો હજુ પણ પતંગની ખરીદી કરવા માટે થઈને આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટની સદર બજારના દ્રશ્યો છે કે જ્યાં છેલ્લી ખરીદી છે તે મોટી સંખ્યામાં કરતા લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પતંગ અને દોરાનો સ્ટોક છે તે હવે દુકાનોની અંદર પણ ક્યાંક ખૂટતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તો સસ્તી અને પતંગ અને દોરા ખરીદી કરવા માટે થઈને લોકો છે તે સદર બજારમાં આવતા હોય છે અને મોડી રાત સુધી આ જ પ્રકારે પતંગ અને દોરાની ખરીદી છે તે થતી હોય છે. પતંગ અને દોરાની ખરીદી સસ્તી કરવા માટે થઈને અહીં હરાજી છે તે થતી હોય છે અને તેની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને આવતીકાલે ઉત્તરાયણ પર્વ ઉજવવાના છે ત્યારે રાજકોટવાસીઓ વહેલી સવારથી જ ધાબા અને અગાસી પર ચડી જશે. મોડી સાંજ સુધી ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવાના છે. તેને લઈને લોકોની અંદર
પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. સુરત, અમદાવાદ અને રાજકોટથી ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ કેવો માહોલ છે તે આપણે બતાવ્યું. પતંગની દુકાનો, પતંગની બજારોમાં અત્યારે લોકોનો ધસારો જબરદસ્ત છે. જમ્યા પછી લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે અત્યારે બહાર આવી રહ્યા છે. સંવાદદાતા મૌલિક ધામેચા અમદાવાદથી જોડાયેલા છે આપણી સાથે. મૌલિક, વેપારીઓનું શું કહેવું છે, કેવી ઘરાકી છે? ચિંતન, માહોલ ઉપરથી સ્વાભાવિક રીતે લાગી રહ્યું છે કે છેલ્લી આખરની ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જે બજાર જોઈ શકો છો તે મોલ ટાઈપ બજાર બનાવવામાં આવ્યું છે કે જ્યાં એક જ સ્થળે લોકોને પતંગ દોરીથી લઈ એન્જોયમેન્ટ માટેના તમામ સાધનો જે છે તે મળી રહે તે પ્રકારના મોલ ટાઈપ આ જે કલ્ચર જે છે તે ઉપજાવવામાં આવ્યું છે. આ પ્રહલાદનગર વિસ્તાર છે. વેપારી સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યું છે કે તેઓ આ ગત વર્ષ કરતાં આ વર્ષે કેવો માહોલ અનુભવી રહ્યા છે, ખાસ કરી તેમનો વેપાર ધંધો જે છે તે કેવો સારો રહ્યો કે નરસો રહ્યો તે બાબતે પૂછ્યું. આ વખતનો વેપાર જે છે તે ગત બે વર્ષ કરતાં કેવો દેખાઈ રહ્યો છે? બે વર્ષ કરતાં ગરાગીનો માલ બહુ સારો છે. આ વખતે તેજી જેવી પરિસ્થિતિ છે અને ભાવમાં ગરદમ વધારો છે. આ વખતે કેટલા ટકા અને શેમાં ભાવ વધારો થયો? દરેક પતંગોમાં બી વધારો છે અને દોરી પતંગ સુરતી માજાઓમાં બી વધારો છે. અને આ વખતે ગરાગો ફૂડ જોશમાં ખરીદી કરી રહ્યા છે. શું લાગે છે કારણ? મોંઘવારી નથી નડતી કે? મોંઘવારી નથી નડતી. આ વખતે એવું છે કે કોવિડની મહામારીના લીધે આ વર્ષે ગરાગો જે છે વિક્રેતાઓ ઉત્તરાયણના એ લોકો એવું જ વિચારીએ કે આ વખતે જે કોવિડની પરિસ્થિતિ બેકારગી છે એના અનુસંજોગોમાં વધારે ઉમંગ ઉત્સાહથી ઉજવીએ. વેરાયટીમાં શું આવ્યું છે? ક્યાંય કાગળમાં વધારો થયો? કઈ દોરીમાં વધારો થયો? કેટલા ટકા વધારો દેખાય? વેરાયટીઝમાં અમુક નવી પ્રોડક્શન આવી છે. 7 સ્ટાર છે, બરેલી છે બરોબર, અને બીજી છે ઘણી પ્રોડક્ટો છે. અમારી સુરતીમાં જે જક્કાશની ફિરકી છે માનસી સ્ટેબલ સ્ટોરની, જે આનંદનગર ખાતે આવેલું છે માનસી, અને તે અમારી ઘણા વર્ષોથી 25-30 વર્ષથી પ્રોડક્ટ ચાલે છે. અને સાંકળ રીલ્સ આવે છે દોરી, એમાં ભાવ વધારો અંદાજિત કેટલો નોંધાયો છે? ભાવ વધારો આ વખતે 20-25% ભાવ વધારો નોંધાયો છે. જે ફિરકી દર વખતે 400 પડે છે, આ વખતે 550-600 રૂપિયામાં પડે છે. ક્યાંક ચાઇનીઝ નો વિરોધ થતો હતો તે વેચાય છે? ચાઇનીઝ મહેરબાન સરકાર સાહેબ ના નિયમો અનુસાર બંધ બેન્ડ આપેલી છે, અને જે બી કોઈ વેચાણ કરતા પકડાય છે તેની પોલીસ ને અમે જાણ કરીએ છીએ, અને અમે ખુદ બી વેચતા નથી આ જગ્યા ઉપર. તો એની જગ્યાએ કોને માર્કેટ લીધું, ટુક્કલે કે બીજે અન્ય? એના ઓનલાઈન ઓલરેડી સરકાર શ્રી ના નિયમ અને હાઈકોર્ટ ના નિયમ અનુસાર બેન્ડ આપેલી છે, અને કોઈ બી વિક્રેતા વેચતા પકડાય છે તો અમે સામે ચાલીને પોલીસ ને જાણ કરીએ છીએ. બિલકુલ. તો જે રીતે વિક્રેતાઓનું કહેવું છે કે દર વર્ષ કરતા આ વર્ષનો માહોલ જે છે તે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે, અને સ્વાભાવિક રીતે બજાર માહોલ જે છે તે પણ કહી આપે છે કે લોકોનો ઉત્સાહ ગત વર્ષ કરતા આ વર્ષે વધારે દેખાઈ રહ્યો છે. ક્યાંક હવામાન વિભાગની આગાહી છે તે પણ આમાં સાથ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. પતંગ રસિકોને આ વર્ષે સારી એવી ઉત્તરાયણ થઈ શકે તે માટે પવન જે છે તે પવન પણ ક્યાંક સાથ આપી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો આજે, એટલે કે ઉત્તરાયણ પહેલા જ જે રીતે ખરીદી બજાર જે છે તે ખરીદી બજારમાં જોવા મળી રહ્યો છે. આભાર મૌલિક જાણકારી આપવા માટે. અમદાવાદના લોકો, અમદાવાદના વેપારીઓ સાથે વાત કરી. પતંગ રસિયાઓ છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે નીકળ્યા છે અને કહે છે કે આજના દિવસે છેલ્લી ઘડીએ ખરીદી કરવાનો રોમાંચ અલગ હોય છે. એ માહોલ માણવો જરૂરી છે. પરિવાર સાથે પોતાને ખરીદી કરવા માટે લોકો આવ્યા છે. કોઈ અમેરિકાથી અહીંયા આવ્યું છે પોતાના પરિવાર સાથે, 15 વર્ષે પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે. કોઈ 2-3 વર્ષ પછી કોરોના કાળ પછી પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે.